છત્તીસગઢ અને મિઝોરમમાં 7મી નવેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે. શું અપડેટ? કશીશ, વાત કરીએ તો પાંચ રાજ્યોની જે વિધાનસભા ચૂંટણીનો જે પ્રથમ પડાવ છે તેનું આજે એક પગલું છે. એટલે કે આજે સાંજે 5 વાગ્યાથી જે પ્રચાર પડઘમ છે તે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે છત્તીસગઢમાં અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણી માટે આજે સાંજથી જ બંધ થશે. એટલે કે ત્યારબાદ છે નેતાઓ છે ડોર ટુ ડોર પ્રચાર કરી શકશે. પ્રથમ તબક્કાની અંદર ખાસ કરીને જો આપણે વાત કરીએ તો મિઝોરમની જે 40 તમામ બેઠકો છે તેના પર મતદાન થવાનું છે, જેના માટે 176 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે 8.5 લાખ જેટલા મતદારો છે તેમના મતાધિકાર નો ઉપયોગ કરશે. વાત કરીએ છત્તીસગઢની, કારણ કે છત્તીસગઢ અત્યારે હાઈ પ્રોફાઇલ બની ચૂક્યું છે. કારણ કે જે પ્રમાણે છેલ્લા 24 કલાકની અંદર જે રાજકીય કાવાદાઓ થયા છે તે બધા વચ્ચે છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીનું જે પ્રથમ તબક્કાનું મતદાન છે તે 7 નવેમ્બરે થવા જઈ રહ્યું છે. 7 નવેમ્બરે છત્તીસગઢની જે 20 બેઠકો પર છે જે નક્સલ પ્રભાવિત વિસ્તારો છે ત્યાં આ મતદાન યોજાવાનું છે, જેમાં 10-10 બેઠકોને અલગ અલગ રીતે વર્ગીકૃત કરીને અલગ અલગ સમય છે તે મતદાન માટેનો નક્કી કરવામાં આવે છે. જોકે આ બધા વચ્ચે સમાચાર એ પણ મળ્યા છે કે નારાયણપુરની અંદર જિલ્લા ભાજપ અધ્યક્ષ છે તેમની ચૂંટણી પ્રચાર દરમિયાન નક્સલીઓએ ગોળી મારીને હત્યા પણ કરી છે. જોકે આ હત્યા બાદ છે ત્યાંના ભાજપના સ્થાનિક નેતાઓ અને ભાજપના પ્રભારી ઓમ માથુરે કોંગ્રેસની સરકાર પર નિશાન સાધ્યું છે અને કોંગ્રેસ પર આડકતરી રીતે નક્સલીઓને ટાર્ગેટ કિલિંગ આપવામાં આવ્યો હોવાની આરોપ પણ લગાવ્યો છે. એટલે કે ચૂંટણી પહેલા મતદાન પહેલા આ પ્રકારનું રાજકારણ છે તે ગરમાઈ ચૂક્યું છે. ખાસ કરીને જો આપણે છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢની જે 20 બેઠક પર મતદાન થવાનું છે તેની અંદર 223 જેટલા ઉમેદવારો મેદાનમાં છે, જ્યાં 40 લાખથી વધુ મતદારો છે તેમના મતાધિકારનો ઉપયોગ કરવાના છે. આ જે ખાસ બેઠકો છે તેની અંદર આપણે વાત કરીએ તો કુલ 5304 જેટલા મતદાન કેન્દ્રો છે તે ચૂંટણી પંચ દ્વારા બનાવવામાં આવ્યા છે અને ચૂંટણી પંચ દ્વારા મતદાનને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ખાસ બાબત આ પણ રહેલી છે કે આ વખતે મતદાન માટે જે રિમોટ એરિયા છે કે જ્યાં સંવેદનશીલ વિસ્તારો છે નક્સલના પ્રભાવિત ત્યાં જવા માટે ચૂંટણી પંચ દ્વારા છે એરફોર્સના 2 હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે. એટલે કે ઈવીએમ સહિતની જે સામગ્રી છે તે હેલિકોપ્ટર મારફતે ત્યાં પહોંચાડવામાં આવી છે અને 5300ના જે 4 મતદાન કેન્દ્રો છે ત્યાં 20 બેઠકો પર અત્યારે નક્કી કરવામાં આવેલા છે, જ્યાં સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે. જે ખાસ બેઠકો છે તેની અંદર કેટલાક આપણે મહત્વની જે વાત કરીએ તો તેમાં કોડાગાંવ, નારાયણપુર, દંતેવાડા, બીજાપુર કે આ બધી જે છે જે નક્સલ પ્રભાવિત વિસ્તાર ગણવામાં આવે છે, એટલે કે ત્યાં પણ મતદાન થવાનું છે. એટલે કે આજે સાંજે 5 વાગ્યાથી જે ચૂંટણી પ્રચાર છે તે છત્તીસગઢમાં પ્રથમ તબક્કા માટે અને મિઝોરમની અંદર 40 બેઠકો માટે પૂર્ણ થશે. બીજા તબક્કાનું છત્તીસગઢમાં મતદાન 17 નવેમ્બરે છે અને આ બધા જ રાજ્યોનું ચૂંટણી પરિણામ છે તે 3 ડિસેમ્બરે આવવાનું છે. કશીશ.